કોરોના મહામારીને લઈ આપવામાં આવેલા લોકડાઉન વચ્ચે આજે બાભર તાલુકાના બેડા ગામે જૂની અદાવતે બે જૂથ સામસામે અથડાતા ત્રણ વ્યક્તિઓને ઈજા થતા ચકચાર મચી છે. બંને જૂથોએ સામસામે ક્રોસ ફરિયાદ દાખલ કરી છે. બાબર પોલીસે કુલ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બેડા ગામના ફરિયાદી ઠાકોર વિષ્ણુજી વાલાજીએ એવી ફરિયાદ નોંધાવી છે કે તેમના ગામના આરોપી ઠાકોર દિનેશ પ્રેમજી વગેરે 9 ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં ધોકા તથા ધારિયા જેવા મારક હથિયારો ધારણ કરી ઠાકોર વાલાજી નગાજીને હાથ ઉપર ધાર્યું મારી તથા ફરિયાદીને બીજા આરોપીઓએ ધોકા વડે માર મારી ગંભીર ઇજાઓ કરી હતી. બાબર પોલીસ મથકે આરોપી દિનેશ પ્રેમજી ઠાકોર વગેરે કુલ 9 આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સામાવાળા જૂથે ફરિયાદી ઠાકોર હંસાબેન દિનેશજીએ પણ આરોપી ઠાકોર સુરેશ વાલાજી વગેરે 7 આરોપીઓએ હંસાબેનને માથાના ભાગે હથિયારથી ઇજા કરેલ છે. જૂની અદાવતથી સામસામાં બંને ટોળાઓ આવી જૂથ અથડામણ સર્જાતા ગામમાં ચકચાર મચી હતી. ત્રણ વ્યક્તિઓને વધતી ઓછી ઇજાઓ થઈ છે. હંસાબેન ઠાકોરે સુરેશ ઠાકોર સહિત 7 સામે ફરિયાદ નોંધાવી છે. બાબર સીએચસી ખાતે ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડી બાબર પોલીસે બંને ફરિયાદીઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાબર પોલીસ મથકે ક્રોસ ફરિયાદ દાખલ થતાં કુલ 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.